ડુંગળીના પાકની વાવેતરની શરૂઆત કયા મહિનામાં કરવામાં આવે છે? રક્ષા, ડુંગળીના પાકની વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનામાં થાય છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામજીનું એક બહુ જ સરસ વાક્ય છે, શિક્ષક એ ખૂબ જ આદર્શ વ્યવસાય છે જે વ્યક્તિના ચરિત્ર અને ભવિષ્યને આકાર આપે છે. અને જો મને એક ટીચર તરીકે ઓળખવામાં આવે અથવા તો જોવામાં આવે તો એ મારા માટે શ્રેષ્ઠ સન્માન હશે. આનાથી વધારે કોઈ પણ શિક્ષક માટે શું કહી શકે? ખરેખર શિક્ષકોની જે એક એમની ભૂમિકા છે સમાજને કેળવવાની, સમાજને ઘડવાની, અને એ સમાજને ઘડવા માટે બધા બાળકોના ચારિત્ર ઘડવાની અને બાળકોને કેળવવાની, એનો કોઈ જોટો નથી. અને એટલે જ શિક્ષકોને સૌથી વધારે પ્રાધાન્ય એમના માતા પિતા પછી આપવામાં આવે છે. એક નાનું ગામ છે દણામની, ને ત્યાંની આ ગવર્મેન્ટની શાળા છે. આશરે 125-150 બાળકો અહીંયા અભ્યાસ કરે છે. અને એમાં એક જોધપુરથી રક્ષા નામની દીકરી આવેલી, રાજસ્થાની ભાષી, હિન્દી ભાષી, એટલે ગુજરાતીમાં કંઈ ખબર ના પડે, એક બી સબ્જેક્ટમાં કંઈ પણ ન સમજાય, આખો દિવસ રોયા કરે અને જાત જાતના બહાના કાઢે કે મને પેટમાં દુખે છે ને માથું દુખે છે ને તાવ આવે છે ને ઘરે ભાગી જાય. આ શાળાના શિક્ષકોનું અને અમારા શિક્ષકનું એ દીકરી તરફ ધ્યાન ગયું. જોયું ને આ રક્ષા કેવું કકડાટ ગુજરાતી બોલે છે. પહેલાં એ જરા પણ ગુજરાતી એને આવડતું નહોતું અને એનું એને જરા પણ નોલેજ પણ નહોતું. એના લીધે એને શાળામાં આવવું પણ ગમતું નહોતું અને શાળાના શિક્ષકો સાથે બેસવું ઉઠવું પણ એને ગમતું નહોતું. ડિસેમ્બર મહિનાની 6 તારીખે હું ગરામની શાળામાં જોઈન્ટ કરી ત્યારે એના એક મહિના પહેલાં જ તે શાળાની અંદર આવી હતી. પણ ધીરે ધીરે હું નવી હતી એટલે મને કોઈ અંદાજ હતો નહીં. ધીરે ધીરે બાળક સાથે મને પરિચય થયો રક્ષા સાથે, ત્યારે મને ખબર પડવા લાગી કે આને ગુજરાતી આવડતું નથી અને હિન્દી છે એ રાજસ્થાન રાજ્યમાંથી આવી રહી છે. ધીરે ધીરે મેં નામિનીબેન જોડે, શાળાના આચાર્ય શ્રી ગીતાબેન જોડે વાત કરી અને મને ખબર પડી કે આ રાજસ્થાન રાજ્યથી આવે છે, તેથી એને ભાષાની સમજ ન પડવાના કારણે તે ખૂબ અપસેટ રહે છે. તેને ભણવામાં મન લાગતું નથી, શાળાનું વાતાવરણ ગમતું નથી, શાળાના બાળકો ગમતા નથી અને એની વાતો જાણવાનો પ્રયત્ન કરો. હું, શાળાના આચાર્ય શ્રી ગીતાબેન, નામિનીબેન, અમે બધા તેના સાથે હિન્દીમાં વાતો કરવા લાગ્યા. અવારનવાર વાતો કરવાથી એને રસ પડવા લાગ્યો ભણવાની અંદર, અમારી વાતોમાં એને મન લાગવા લાગ્યું. ધીમે 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 એના સાથે અમે અમુક હિન્દી શબ્દો બોલતા હતા, એનું ગુજરાતીમાં મિનિંગ શું થાય એને શીખવાડવા લાગ્યા અમે અને એને ખબર પડવા લાગી. અને ધીરે ધીરે એની ધગસ વધતી ગઈ અને અમારા સાથે સેટ થવા લાગી કમ્પ્લીટ. અને પછી એનું શબ્દભંડોળ વધવા લાગ્યું. ટેસ્ટ લખવામાં પણ એને ખૂબ તકલીફ પડતી હતી, વાંચતા પણ આવડતું નહોતું, ગુજરાતીમાં ક લખતા પણ એને આવડતું નહોતું. પણ શાળાના આચાર્ય શ્રી ગીતાબેન, નામિનીબેન અને મારા અથાગ પ્રયત્નના કારણે ધીમે ધીમે તે ભણતી થઈ, સાથે સાથે તેની શાળાની સ્કિલ પણ વધી. અમારા આચાર્ય શ્રી બેન પણ અહીંયા નજીક છે, ચલો એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ. આ બેબી શરૂઆતમાં પહેલાં રાજસ્થાનથી આવી પણ એને કશું જ આવડતું નહોતું અને હિન્દીમાં જે બોલતી એને ગુજરાતી બિલકુલ ફાવતું જ નહોતું. પછી અમે ધીમે ધીમે એને સમજાવ્યું પણ એ રડ્યા જ કરે, ક્યારેક દરરોજ આવે તો દરરોજે રડ્યા કરે. પછી અમે એને સમજાવી અને બરાબર એના શિક્ષણમાં એને આગળ લાવ્યા અને એને ધીમે ધીમે ગુજરાતી બોલતા શીખવાડ્યું. એટલે ગુજરાતીમાં અત્યારે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને અમારા અહીંયા જે પરીક્ષા બધી લેવાય છે એમાં પણ એનો પહેલો નંબર આવે છે. તો આ ફાઉન્ડેશનવાળા બેન છે તો અમારે એ બેન પણ આવી અને બાળકોને સારું શિક્ષણ આપશે અને બધા છોકરાને જે ના આવડતું હોય એ છોકરાને પણ જોડે રહીને TLMO દ્વારા એમને શિક્ષણ આપશે. એટલે આ રીતે અમારા ફાઉન્ડેશન બેન છે એમને ખૂબ જ મદદ કરી છે અને એમનો સપોર્ટ પણ અમારો બહુ સારો છે. જ્યારે હું આ શાળામાં નવી નવી આવી હતી ત્યારે મને ગુજરાતી વાંચતા કે બોલતા અને સમજવા બહુ તકલીફો પડતી હતી. મને આ શાળાનું વાતાવરણ, આ શાળાના શિક્ષકો
અને આ શાળાના વિદ્યાર્થીઓ બિલકુલ ન ગમતા મને, ફક્ત રાજસ્થાનના જ વિદ્યાર્થીઓ ગમતા હતા. એટલે હું આખો દિવસ હરડરડ કરતી. જો મને હર્ષેમેન પંચાલનું સાથ ન મળ્યું હોય તો હું એ ગ્રેડમાં ન જતી અને મારું પહેલું સ્થાન ન આવતો. આચાર્ય શ્રી ગીતાબેને પણ મને બહુ સપોર્ટ આપ્યો છે. હર્ષા મેડમે મને ઘણા બધા વિષયો શીખવાડ્યા છે, જેમ કે ગુજરાતી, પર્યાવરણ, ઇંગ્લિશ જેવા વિષયો અને નવી નવી પ્રવૃત્તિઓ પણ શીખવાડી છે. અને તેમણે મને ઘણું બધું ભણાવ્યું છે અને સમજ સાથે અને પ્રેમથી શીખવાડ્યું છે. મેરી જો બિટિયા રક્ષા હે વો દૂસરી ક્લાસ મેં વહાં પડતી થી વો હિન્દી જાણતી થી લેકિન ગુજરાતી મેં યહાં દાખલ કિયા તો ઇનકો ગુજરાતી બિલકુલ નહીં સરીકે આતી થી લેકિન યહાં કી મેડમોને ઇતના કિયા કે ઇનકો અભી ગુજરાતી બોલના ભી આતા હે લિખના ભી આતા હે અંગ્રેજી ભી આતી હે ઓર સાથ સાથ મેં અંગ્રેજી લિખ ભી લેતી હે પઢ ભી લેતી હે ઓર મેરે કો અંગ્રેજી નહીં આતી મેં દસમી પઢા હું લેકિન યે પઢ લેતી હે ઓર પઢાઈ મેં બહોત હોશિયાર હે સર વો બોલે કે મેં રાજસ્થાન મેં પઢુંગી વહાં મેરે કો યહાં કઈ બાર તો યહાં આકે રોતી થી ફિર મેં આતા થા મેડમ કો બોલતા ક્યા હુઆ બોલે ઇનકો આતા નહીં કુછ ફિર મેં બોલતા થા ભાઈ તું દો ચાર દિન દસ દિન દેખ ક્યા હોતા હે ઉસકે બાદ મેં નહીં હોયગા તો ફિર જાણા હે હી ફિર ઇનકો ધીરે ધીરે ગુજરાતી ઓર હિન્દી સબ તાળમેળ કરકે ઇનકો આંકડા જમ ગયા બેઠ ગયા આંકડા. હવે જોવાની ખૂબી એ છે કે તમે આમ જોવા જાઓ કરોડો ભારત વર્ષમાં ખરેખર કરોડો બાળકો છે. કરોડો બાળકોમાં એક બાળક છૂટી ગયું તોય શું ને ના છૂટી ગયું તોય શું, પણ અગત્યની વાત એ જોવાની છે કે બાળક છૂટી જાય છે ને ત્યારે ઘણો ફેર પડે છે. અને એવું ઘણું વાર થતું હશે કે ઘણી શાળાઓમાં ઘણા જગ્યાએ આવા બાળકો કોઈના ધ્યાન વગર છૂટી જતા હશે, અથવા તો ધ્યાન આવે તો પણ કદાચ કંઈ નહીં થતું હોય અને પછી એ બાળક ખોવાઈ જતું હશે. હવે જ્યારે એ બાળક ખોવાઈ જાય છે ત્યારે એ ફક્ત બાળક નથી ખોવાતું, એ બાળકની જોડે જોડે એનો પરિવાર બી ધીરે ધીરે ખોવાતો જાય છે, અથવા તો આવનારી પેઢીઓ બી ખોવાઈ જાય છે. એટલે ફાઇનાન્સમાં જેમ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટની વાત છે એમ અહીંયા પણ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટની વાત છે. આજે ભલે એક બાળક ખોવાયું પણ આવતીકાલે જે એ મોટું થશે ને એનું ફેમિલી થશે તો એનો આખો પરિવાર ખોવાયેલો રહેશે. એટલે આપણી એક ફરજ બને છે. અને મને બહુ જ આનંદ છે કે જે શાળામાં અહીંયા આવ્યા છીએ દરામલી એનો જે સ્ટાફ છે એ લોકો જેટલું બાળકોનું ધ્યાન રાખે છે, બાળકોની કેળવણી કરે છે.